લીંબુના ભાવ જે રીતે વધી રહ્યા છે તેને લઈને લીંબુ હવે સોના કરતાં પણ મોંઘું બજારમાં વેચાઈ રહ્યું છે. ત્યારે થોડા દિવસ પહેલાં સુરતમાં લીંબુની વાડીમાં લીંબુની ચોરીની ઘટના સામે આવી હતી, ત્યારે વધુ એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. લીંબુ ખરીદી કરવા ગયેલા યુવાન પર લીંબુ વેચનાર વ્યક્તિ સાથે ભાવને લઈને થયેલી માથાકૂટ બાદ લીંબુ વેચનાર વ્યક્તિએ તેના સાગરીતો સાથે ખરીદી કરવા આવેલ યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના અમરોલી છાપરા ભાઠા રોડ સ્થિત ગણેશપુરા પાસેથી મધુવન સોસાયટીમાં રહેતા ઇસ્લામ કરમતભાઈ શેખ દલાલીનો વ્યવસાય કરે છે. તેમનો 21 વર્ષીય પુત્ર ઇમરાન શેખ ગત રાત્રે 9 વાગ્યા સુમારે તક્ષશિલા સ્કૂલ સામે મધુવન શાક માર્કેટમાં ખરીદી કરવા ગયો હતો, ત્યારે શાકભાજીની લારી ચલાવતા જ્ઞાન જયસ્વાલ સાથે લીંબુનો ભાવ બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાર પછી ઝઘડામાં જ્ઞાન જયસ્વાલે સાથે આનંદ જયસ્વાલ અને તેના ભાઈ સાથે મળી ઇમરાન શેખ પર છરી વડે હુમલો કર્યો હતો, જેને લઈને લીંબુ ખરીદી કરવા આવેલ યુવાનને છાતી, પીઠ, પેટ અને હાથ ઉપરના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘાયલ ઇમરાન શેખે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.